તો હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા 275 દિવ્યાંગોને સાધન વિતરણ કરાય. 275 દિવ્યાંગ લાભાર્થી ભાઈઓ બહેનોને વ્હીલચેર, ઘોડી, ટ્રાયસિકલ, કેલિપર્સ, હાથ પગ સહિતની કીટ વિતરણ કરાય. હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય અને ભચાઉના ઉપક્રમે માનવ સેવાના હિતાર્થે નિઃશુલ્ક દિવ્યાંગો લાભાર્થીઓ 275 લોકોને નિઃશુલ્કમાં કૃત્રિમ હાથપગ, ટ્રાયસિકલ, વ્હીલચેર, ઘોડી, કેલિપર્સ જેવા વિવિધ સાધનો વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમની શરૂઆત દિવ્યાંગ બાળકો દ્વારા સ્વાગત ગીત ગાય ઉપરાંત મહેમાનોનું મોમેન્ટમ આપીને સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમના સમારોહના અધ્યક્ષ ડૉક્ટર એસ કે નંદા, ડાયરેક્ટર ઓફ હુડકો ન્યૂ દિલ્હી ભારત સરકારના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં અન્ય આગેવાનો બિપિનભાઈ દવે, પ્રકાશકુમાર બારોડ, શૈલેન્દ્રભાઈ જૈન, વિજયભાઈ જાની, કમલેશભાઈ દફતરી, તપનભાઈ દવે તેમજ સંત દીપકદાસજી બાપુ સહિતના સંતો મહંતો, અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગેલેન્ટ મેટલ લિમિટેડના જગમોહન સિંઘ, ભાસ્કરભાઈ શાહ પરિવાર, મોરબી અજરામર, વિહારધામ ટ્રસ્ટ, દિલુભા જાડેજા વગેરેના સહયોગથી આ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો. આ કેમ્પમાં 275 દિવ્યાંગોને સાધન સામગ્રી વિતરણ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ દફતરીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મંત્રી જીતેન્દ્રભાઈ જોશી, દેવજીભાઈ જેડા, વિજયભાઈ જોશી, જયેશભાઈ રંગાડિયા, અમૃતભાઈ, શામજીભાઈ, અરુણભાઈ સહિતના લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. છેલ્લા 17 વર્ષ પછી હળવદમાં સાધન વિતરણનો બહુ વિશાળ કાર્યક્રમ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રેણી અધ્યક્ષતામાં અને અજરામર વિહારધામ ટ્રસ્ટ વાધરવાના સંયુક્ત ઉપક્રમે થયો છે. ટોટલ 17.5 લાખ રૂપિયા જેટલો આની પાછળ ખર્ચ થયો છે અને 275 જેટલા લાભાર્થીઓ આની અંદર લાભાન્વિત. હળવદ ખાતે અજરામર વિહાર ટ્રસ્ટ, મોરબી નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ લાયન્સ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે જે દિવ્યાંગ વ્યક્તિઓને જે લિસ્ટિંગ અને સર્વે 15 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું, ભાસ્કર સ્વામીજીના સાનિધ્યમાં અને હમણાં માર્ચના છેલ્લા દિવસોમાં એ તમામ લોકોને વિતરણનું કાર્યક્રમમાં મૂકવામાં આવ્યું. એમાં મારી સાથે અને અહીંયા જીતુભાઈ જે બહુ કડી મહેનત કરીને તમામને જોડતા એક જ પ્લેટફોર્મમાં લાવનાર વ્યક્તિ છે, એમના થકી બધા અહીંયાના ઉપનેતાઓ, નેતાઓ, હીરો સિંહ સાહેબ જેવા ઇન્ડસ્ટ્રીલિસ્ટો આ તમામને એક પ્લેટફોર્મ મંચ ઉપર લાવી શક્યા અને બધાના સંવેદનાનું એક પ્લેટફોર્મ લોકો સાથે મૂકી શક્યા. અને એમાં જે પહેલાં જયપુર સુધીનું જે બહુ ચાલતું હતું એના બદલે નવજીવન ટ્રસ્ટે વૈકલ્પિક વ્યવસ્થા કરી અહીંયાના સરસ મજાનું ઓછું વજનવાળો આજે પગનું આ લોકો જે કેલિપર મૂકી શક્યા, હાથ માટે જે સાધન મૂકી શક્યા, ટ્રાયસાયકલ અને બાયસાયકલ જે આનું વાપરી શક્યા, જેનાથી એમના ઉત્તરોત્તર જિંદગીમાં, આજીવનમાં અથવા જીવિકામાં એમને ફાયદો થાય. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હળવદ.